આ વખતે જિલ્લાની સામાજિક ન્યાય ની લડાઈ આણંદ જિલ્લા નો એક ગરીબ મધ્યમ વર્ગ નો સમાજ લડી રહ્યો છે રાજનીતિ પણ ગરમ પણ જનતાને લાગ્યું કે આ સરકાર અમારી નથી મુઠ્ઠી પર લોકો માટે પૈસાદારો માટે કામ કરે છે એમને પહેલા તો વડાપ્રધાન પર બહુ અભિમાન હતું કે વડાપ્રધાન એકવાર બોલશે એટલે આખો દેશ માની જશે પણ હવે લોકો પૂછી રહી છે કે આ મોદીની ગેરંટીઓ 10 વર્ષથી જુમલા સાબિત થઈ છે પહેલા એનો તો જવાબ આપો ક્રાઇટેરિયા જો લોકો એ પ્રમાણે ચાલશે તો ભાજપના નેતા કયા પ્રમાણે ચાલે છે નીલેશ ગુંભાણીનો કેસ લઈ લો તમે તમે જો કામ કર્યા હોય તમને તમારા કામ ને શાસન પર વિશ્વાસ હોય તો શું કામ આવા કાવાદાર કરવા પડે તમારે શું કામ લોકોને ખરીદવા પડે છે શું કામ લોકોને ડરાવવા ધમકાવવા પડે છે શું કામ લોકોની સરકારો તોડવી પડે છે નાસ્તા પર નેતાજી મળી ગયા અને આજે ચૂંટણી પર ચર્ચા કરી નાખીએ આપણી સાથે અમિત ચાવડા જોડાયેલા છે અત્યારે લોકસભા સીટથી અત્યારે ઉમેદવાર છે કોંગ્રેસના પણ આંકલાવ જે જગ્યાએ આપણે બેઠા છે આંકલાવના ધારાસભ્ય પણ છે એટલે એમની સાથે સીધી ચર્ચા કરીશું કારણ કે જો ચા આવી ગઈ છે અને ચા સાથે હવે ચર્ચા કરીશું આમ તો ચાય પે ચર્ચા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરી હતી અને આજે નાસ્તા પર ચર્ચા આપણે કરી રહ્યા છે તમને લાગી રહ્યું છે કે તમારા માટે ક્ષત્રિય આંદોલને જીતનો રસ્તો સાફ કરી દીધો અહીંયા અમારા આણંદ જિલ્લા ચરોતરમાં તો ભજીયા પર ચર્ચા વધારે થાય છે એટલે ચાની સાથે સાથે ભજીયા પણ છે પાતળા પણ છે અને સાથે સાથે આ આણંદ જિલ્લો કે જે આઝાદીની લડાઈમાં પણ અગ્રેસર રહ્યો છે અને આજે પણ સામાજિક ન્યાયની જે વાત છે એમાં હંમેશા અન્યાય સામે અવાજ ઉઠાવવામાં પણ અગ્રેસર રહ્યો છે અને જે ભારતીય જનતા પાર્ટીએ દ્વારા આણંદ જિલ્લા સાથે વર્ષોથી ભેદભાવ થયો છે એ બજેટની ફાળવણી હોય કે એને રાજ્યમાં કે કેન્દ્રમાં પ્રતિનિધિત્વની બાબત હોય એ બધા જ ભેદભાવનો સાક્ષી છેલ્લા દસ વર્ષમાં આ જિલ્લો રહ્યો છે અને એટલા જ માટે આ વખતે કોઈ ક્ષત્રિય આંદોલન નહીં પણ આણંદ આણંદ જિલ્લામાં જેની જેટલી વસ્તી છે એના પ્રમાણમાં એને એટલી રાજકીય હિસ્સેદારી મળવી જોઈએ એના પ્રમાણમાં એને એટલું બજેટમાં ફાળવણી મળવી જોઈએ એના પ્રમાણમાં એને વિકાસમાં હિસ્સો મળવો જોઈએ એ જે વાત છે એમાં જે ભેદભાવ થયો છે એની સામે આ વખતે સામાજિકની સામાજિક સ્વયંભૂ રીતે પક્ષા પક્ષી રહીને આણંદ જિલ્લાના લોકો લડવા તૈયાર છે અચ્છા તમે કહી રહ્યા છો સામાજિક લડાઈ લડવા માટે તૈયાર છે પરંતુ ચૂંટણીની અંદર મુદ્દાઓ તો અત્યારે ક્ષત્રિય આંદોલન જ ચાલી રહ્યું છે અને ક્ષત્રિયો કહી રહ્યા છે કે અમે કોંગ્રેસને વોટ આપીશું અને ભાજપનો વિરોધ છે માટે કોંગ્રેસને વોટ આપીશું તમને એવું લાગી રહ્યું છે કે પાટીદાર આંદોલન વખતે પણ આવું જ કંઈક થયું હતું ને આ વખતે પણ આ જ પ્રકારની એક પરિસ્થિતિ ઉદ્ભવી છે જે તમને ફાયદો કરાવી રહી છે ના ક્ષત્રિય આંદોલન કે ક્ષત્રિયોનો વિરોધ ઊભો કેમ થયો કે ભાજપના કેન્દ્રીય મંત્રી દ્વારા ક્ષત્રિય સમાજની બહેન દીકરીઓ પર મા દીકરીઓ બહેનો પર જે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી ઉચ્ચારણો કરવામાં આવી જે હલકી માનસિકતાના દર્શન તો કરાવ્યા એનો વિરોધ ક્ષત્રાણીઓએ કર્યો ક્ષત્રિય સમાજે કર્યો લાખોની સંખ્યામાં ક્ષત્રિયો ભેગા થયા સર્વ સમાજે એમ કીધું કે આ કોઈપણ સંજોગોમાં આવા નિવેદન ભાષણો ચલાવી લેવાય નહીં કોઈપણ પક્ષનો કે કોઈપણ સમાજનો વ્યક્તિઓ આવી હલકા નિવેદનો કરે એ કોઈ સંજોગોમાં સ્વીકાર્ય ના હોય ને માફીને પાત્ર પણ ના હોય તો માગણી કેટલી હતી કે એક ઉમેદવાર બદલવો તમે તમારા રાજકીય સ્વાર્થ માટે વડોદરાનો ઉમેદવાર બદલ્યો તમારો થોડો વિરોધ થયો અસંતોષ થયો તો સાબરકાંઠાનો ઉમેદવાર બદલ્યો તો આખા ગુજરાતના સર્વ સમાજ અને આખા દેશના ક્ષત્રિયો જ્યારે વિરોધ કરતા હતા તો એક ઉમેદવાર કેમ ના બદલો તમારો જે અહમ છે કે અમે તો બધાને દબાવી દઈશું બધાને ડરાવી દઈશું અમે ધારીએ એમ જ થાય તો એનો જવાબ આપવા માટે આજે ક્ષત્રિય સમાજય તૈયાર છે સર્વ સમાજ પણ તૈયાર છે અને આ જે મા બહેનોનું અપમાન કર્યું એ ખાલી કોઈ ક્ષત્રિય સમાજનું એકલું અપમાન નથી આખી નારી શક્તિનું અપમાન છે તો આ જે સાત તારીખે મતદાન થવાનું છે તમે જોશો તો આમાં એનો પડઘો ચોક્કસ પડવાનો છે આખા ગુજરાત અને દેશની નારી શક્તિ પણ પોતાના અપમાન માટે મતદાન કરશે અને અપમાનનો બદલો પણ લેશે અને સાથે સાથે ક્ષત્રિય સમાજને આ નારી શક્તિના અપમાનને જે જે વખોડે છે એવા તમામ સો સમાજો આ વખતે ભાજપનો અહંકાર મતથી ઉતારી દેશે

સામાજિક ન્યાયની લડાઈ કોઈ અમિત ચાવડા કે કોંગ્રેસ નથી લડતું આ વખતે આણંદ જિલ્લાની સામાજિક ન્યાયની લડાઈ આણંદ જિલ્લાનો એક એક ગરીબ મધ્યમ વર્ગનો સમાજ લડી રહ્યો છે જેને સતત દસ વર્ષથી આ જિલ્લામાં બજેટની ફાળવણીમાં ન્યાય થયો છે રાજકીય પદો અને જે જગ્યાઓ છે એમાં કોઈ જગ્યા આજે એનું અસ્તિત્વ નથી રહ્યું અને એક જ તરફી બધા નિર્ણયો એક જ તરફી પદોની વહેંચણી એક જ તરફી બજેટની ફાળવણી થઈ રહી છે એટલે આ વખતની લડાઈ કોઈ ઉમેદવારો કરતાં પણ એક સોશિયલ જસ્ટિસની લડાઈ થઈને ઊભી રહી છે જેમ રાહુલજી કોંગ્રેસ પક્ષ કહે છે કે જેની જેટલી વસ્તી છે એના પ્રમાણમાં એની હિસ્સેદારી મળે એના પ્રમાણમાં એને બજેટ મળે અને એટલા માટે જાતિ વસ્તી ગણતરી થવી જોઈએ એ કોંગ્રેસનો એજન્ડા છે સંકલ્પ છે પણ આણંદ જિલ્લાની પ્રજા આ વખતે સામાજિક ન્યાય માટે પરિવર્તન કરવા તૈયાર થઈને બેઠી છે અચ્છા આપણે ચા લઈએ ચા ઠરી જશે કારણ કે જે રીતે અત્યારની રાજનીતિ ચાલી રહી છે અને રાજનીતિમાં પણ નેતાજી ગરમ છે અને રાજનીતિ પણ ગરમ છે ચા પણ ગરમ છે અને રાજનીતિ પણ ગરમ છે પરંતુ અમિતભાઈ કારણ કે પત્રકારો અમે બધા ભેગા થઈએ ને એટલે ચર્ચા એવી થાય અમારી કે છવ્વીસ સીટો જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટીએ ડિક્લેર નહોતી કરીને ત્યાં સુધી બધા એવું કહેતા હતા કે છવ્વીસમાંથી છવ્વીસ બીજેપી જીતે છે પણ ધીરે ધીરે આખો માહોલ બદલાઈ ગયો અને એક કોમ્પિટિશન દેખાતી થઈ છે તમને લાગે છે કે કોંગ્રેસે આ વખતે કોમ્પિટિશન ઊભી કરી છે હું છેલ્લા એક વર્ષથી તમે અનેક વખત મારા પ્રવચનો સાંભળ્યા હશે કદાચ ક્યાં તો ફરી જોઈ પણ શકો છો હું એક વર્ષથી કહું છું કે પ્રજામાં કેન્દ્ર સરકાર સામે ખૂબ નારાજગી છે એન્ટી ઇન્કમ્બન્સી પ્રજા ડરેલી છે ગભરાયેલી છે એને ડરાવવામાં આવે છે દબાવવામાં આવે છે એટલે ખુલીને બોલતી નથી પણ જે મહેસૂસ કરે છે એને ધીમે ધીમે બહાર આવવાની જે પ્લેટફોર્મ મળ્યા મુદ્દા મળ્યા એના લીધે તમને આજે આખું વાતાવરણ બદલાયેલું લાગે તમે લખી રાખજો કે આ વખતનું જે પરિણામ આવશે બે હજાર ચાર જેવું પરિણામ આવશે બે હજાર ચારમાં પણ વાજપેયીજીની સરકાર હતી ફિલ ગુડ ઇન્ડિયા સાઇનિંગનો નારો હતો આવો જ પ્રચાર પ્રસાર હતો પણ જનતાને લાગ્યું કે આ સરકાર અમારી નથી મુઠ્ઠીભર લોકો માટે પૈસાદારો માટે કામ કરે છે અને બે હજાર ચારમાં આ જ ગુજરાતમાં છવ્વીસમાંથી બાર બેઠકો પર કોંગ્રેસને આશીર્વાદ મળ્યા અને દેશમાં કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ વન સરકાર બની આ વખતે પણ પ્રજા સીધી રીતે બધી જ રીતે મહેસૂસ કરે છે કે આ સરકાર ઉદ્યોગપતિઓની છે પૈસાદારોની છે આ સરકાર મુઠ્ઠીભર લોકો માટે કામ કરે છે અને અંદર જે મોંઘવારીને કારણે બેરોજગારીને કારણે ભ્રષ્ટાચારને કારણે જે સામાજિક અસમાનતા છે એના કારણે અંદર જે રોષ છે એ રોષ બહાર આવવા માટેના મુદ્દા કે પ્લેટફોર્મ જોઈતું હતું જે આજે કોંગ્રેસ પક્ષે આપ્યું છે સ્વયંભૂ પણ સામાજિક પ્લેટફોર્મ ઊભા થયા છે અને એ રીતે તમે જોશો તો આ વખતે બે હજાર ચારના રિઝલ્ટનું પુનરાવર્તન થશે ગુજરાતમાં પણ બહુમતી બેઠકો પર આશીર્વાદ આપશે ઇન્ડિયા પરંતુ પ્રધાનમંત્રીના મુદ્દા હવે બદલાઈ રહ્યા છે મંગળસૂત્ર કોંગ્રેસ લઈ લેશે સોનું લઈ લેશે તેવી પણ એક ચર્ચા છે કે જેટલી પણ પ્રોપર્ટી છે એ કારણ કે તમારા સામ પિત્રોડાએ જ મુદ્દો છેડી દીધો તેમને કહ્યું કે જેટલી પણ વારસાગત મિલકત છે બધી મિલકત કોંગ્રેસ હડપી લેવા માંગી રહી છે તમને શું લાગી રહ્યું છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટી પાસે મુદ્દો નથી અને કોંગ્રેસ એમને મુદ્દા આપી રહી છે કે આ મુદ્દાને લઈને એ વધારે જ ભારતીય જનતા પાર્ટી કારણ કે હવે તૃષ્ટિકરણની રાજનીતિની પણ ચર્ચા થવા લાગી છે એમને પહેલાં તો વડાપ્રધાન પર બહુ અભિમાન હતું કે વડાપ્રધાન એકવાર બોલશે એટલે આખો દેશ માની જશે વડા વડાપ્રધાનની મોદીની ગેરંટી ભાજપ સરકારની ગેરંટી નહીં મોદીની ગેરંટી એમ કરીને પ્રચાર કર્યો પણ હવે લોકો પૂછી રહી છે કે આ મોદીની ગેરંટીઓ દસ વર્ષથી જુમલા સાબિત થઈ છે પહેલાં એનો તો જવાબ આપો બે હજાર ચૌદમાં કીધું હતું કે સો દિવસમાં મોંઘવારી ઘટાડીશું આજે દસ વર્ષ થયા મોંઘવારી ઘટવાને બદલે આસમાને પહોંચી છે ચારસો રૂપિયાનો ગેસનો બોટલ બારસોનો થયો પેટ્રોલ ડીઝલ સાહીઠ પાસઠમાં મળતું હતું પંચાણું સોનું થયું તેલનો ડબ્બો બારસો રૂપિયાનો હતો ત્રણ હજારનો થયો તમે બે હજાર ચૌદમાં કીધું હતું કે કાળું નાણું પાછું લાવીશું દરેકના ખાતામાં પંદર લાખ આપીશું આ મોદીની જ ગેરંટી હતી જે જુમલા સાબિત થઈ ચૂકી તમે કીધું હતું કે ખેડૂતોની આવક બે હજાર બાવીસ સુધી બમણી કરીશું એ ગેરંટી પણ જુમલો સાબિત થઈ તમે જ કીધું હતું કે બે હજાર બાવીસ સુધી બધાને પાકા મકાન આપીશું એ ગેરંટી પણ જુમલો થઈ ચૂકી તમે જ બધાને સામાજિક ન્યાય આપવાની વાત આપી હતી મહિલાઓને સન્માન આપવાની વાત આપી હતી બધા જ જે મુદ્દાઓ કીધા હતા બધા જ જે ભાષણો વાયદા વચન કીધા હતા એમાંનો એક પણ વાયદો વચન કે ગેરંટી આજે પૂરું થયું નથી અને એટલા જ માટે હવે જ્યારે ચૂંટણીમાં હાર દેખાઈ રહી છે એટલે મુદ્દાઓને બદલવાનો પ્રયત્ન થઈ રહ્યો ક્યાંક મંગલસૂત્રની વાત કરે છે ક્યાંક તૃષ્ટિકરણની વાત કરે છે ક્યાંક કોંગ્રેસના જૂની ઇતિહાસની વાતો કરે છે પણ એમણે દસ વર્ષમાં શું કામ કર્યા શું વિકાસ કર્યો લોકોનું શું ભલું કર્યું કે એમની ગેરંટીઓમાં એમણે શું કામ કર્યું એનો એક પણ વાતમાં જવાબ નથી મળતો એટલે હું માનું છું કે જ્યારે હાર દેખાઈ રહી છે પહેલાં બે ફેઝની મતદાન પૂરું થયું હાર દેખાવાની શરૂઆત થઈ એટલે ફરી પાછા ધાર્મિક ધ્રુવીકરણ કરાવવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે પણ આ વખતે લોકો ઓળખી ગયા છે કે આ ગેરંટીના નામે મત લઈ જાય છે કામના નામે તો મત મળે એમ રહ્યા નથી એટલે ક્યાંક ને ક્યાંક રામના નામે મત લેવા માટેનો આ તૈયારીઓ ચાલી રહી છે પણ ભગવાન રામ પણ આ વખત તો અમને ઓળખી ગયા છે આ લોકો મારો મત માટે ઉપયોગ કરે છે અને આણંદ પૂરતું કહીએ તો આણંદમાં તો હું તો કાયમ કહું છું કે ભગવાન રામ પણ ક્ષત્રિય કુળના હતા અને અમિત ચાવડા પણ ક્ષત્રિય કુળના છે એટલે આણંદમાં અને આખા દેશમાં ભગવાન રામના આશીર્વાદ આ વખતે અમને મળવાના છે ફરીથી ક્ષત્રિયનો મુદ્દો તમે લાવી દીધો કારણ કે આ વખતે મુદ્દો ગુજરાતની અંદર બેરોજગારી મોંઘવારી ચર્ચા તો શરૂઆતમાં થઈ પરંતુ પછી ક્ષત્રિય જ અત્યારે મુદ્દો છે એટલે આ ક્ષત્રિય આંદોલન તમને ફાયદો કરાવશે ના કોઈ ફાયદો નુકસાનનો મુદ્દો જ નથી ચા ઠરી રહી છે ચા ઠરી રહી છે પણ ચર્ચા ગરમ છે આમાં આ વખતે કોઈ ક્ષત્રિય સમાજનો જે મુદ્દો છે કોઈ કોઈ રાજકીય મુદ્દો એને ના જોઈએ જ્યારે આ ઉચ્ચારણો થયા ત્યારે જે ઉચ્ચારણો કરવામાં આવે ભાજપની માનસિકતાના દર્શન કરાવે છે ને ભાજપના નેતાઓનો જે અભિમાન છે એ એનો આ મુદ્દો છે જ્યારે કોઈ સમાજની બહેન દીકરીઓ વિશે આવી અભદ્ર ટિપ્પણી કરો કે પ્રવચનો કરો ત્યારે તમને ખ્યાલ હોવો જોઈએ કે સમાજની લાગણી છે અને લાગણી દુભાઈ એના માટે આવેદનો થયા એના માટે આંદોલનો થયા ગામે ગામ બોર્ડ લગાયા એમણે રજૂઆત છે કે વડાપ્રધાન સુધી પહોંચી પણ અભિમાન એટલું છે કે અમે તો અમારો ઉમેદવાર નહીં બદલીએ એ નહીં બદલીએ વાળું જે અભિમાન છે એની સામે લોકોનો આવાજ છે અને મેં પહેલાં જ કીધું કે સરકાર સામે મોંઘવારી ભ્રષ્ટાચાર બેરોજગારી બધી જ રીતે લોકોનામાં એન્ટીન્કમ્બન્સી છે જ એને બહાર લાવવા માટેની કોઈ સમય જગ્યા મુદ્દાની જરૂર હતી આ એક મુદ્દો આવ્યો એટલે ધીમે ધીમે ક્ષત્રિય સમાજ તો વિરોધ કરે છે પણ સમગ્ર સમાજમાં જે સરકાર સામેની નારાજગી હતી એ હવે ધીમે ધીમે બહાર આવી છે રસ્તા પર ઉતરી રહે તમે જુઓ ગામે ગામ બોર્ડ લાગી રહ્યા છે કે ભાજપના કોઈએ પ્રવેશ કરવો નહીં હવે રૂપાલા કે ક્ષત્રિયનો મુદ્દો પણ ગૌણ થતો જાય છે હવે ભારતીય જનતા પાર્ટી સામે લોકોની જે નારાજગી છે એ ધીમે ધીમે ખુલીને બહાર આવી રહી છે અને હજુ દસ દિવસનો સમય બાકી છે તમે જોજો આવતા દસ દિવસમાં લોકો ખુલીને બહાર આવશે સાત તારીખે ખુલીને મતદાન કરશે અને બે હજાર ચાર કરતાં પણ વધારે સીટો ગુજરાતમાં કોંગ્રેસને મળશે કારણ કે ક્ષત્રિયોને લઈને પૂછો ગઈકાલે સી આર પાટીલે એક સ્ટેટમેન્ટ પણ આપ્યું અને એવું કીધું કે દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયો જે છે એ ભારતીય જનતા પાર્ટીને સાથ આપી રહ્યા છે અને સી આર પાટીલે ફરીથી ક્ષત્રિયોને અપીલ કરી કે ક્ષત્રિયો તેમને માફી માટે જાણીતા છે આને લઈને તમે શું માનો છો કારણ કે આટલી વાર માફી આપી તો શું ક્ષત્રિયોએ માફી આપી દેવી જોઈએ ક્ષત્રિય સમાજ શું કારણ કે આણંદની આ જે સીટ છે આમાં ક્ષત્રિય મતદાતાની સંખ્યા ઘણી જ વધારે છે અમિતભાઈ ભાઈ શાહ પણ અમદાવાદમાં એક કાર્યક્રમમાં કોઈ મીડિયાએ પૂછ્યું કે ક્ષત્રિય સમાજ રૂપાલાનો મુદ્દો એમણે કીધું કે આવો કોઈ વિરોધ નથી આ તો તમારી એક ચેનલ કે થોડા મીડિયાના મિત્રો ચલાવે છે તો હવે શું કામ વારે વારે માફી માગવી પડે છે હવે શું કામ વારે વારે બધા ડેમેજ કંટ્રોલ માટે હોમ મિનિસ્ટરને મોકલવા પડે છે બીજાને મોકલવા એનો સ્પષ્ટ મતલબ છે કે તમે અભિમાનમાં રહી અને અત્યાર સુધી જે સમાજની લાગણી હતી લોકોની લાગણી હતી મહિલાઓની લાગણી હતી સર્વ સમાજની લાગણીની માગણી હતી એ મુજબ તમે અભિમાનમાં નિર્ણય ના લીધો હવે તમને હાર દેખાઈ રહી છે કે એક બાજુ તમામ એન્ટી ઇન્કમ્બન્સીના મુદ્દા ધીમે ધીમે બહાર આવી રહ્યા છે લોકો ધીમે ધીમે વિરુદ્ધમાં બોલતા થયા છે ક્ષત્રિય સમાજ આગેવાની લઈ રહ્યો છે બીજા સમાજો એની સાથે જોડાઈ રહ્યા છે હવે તમને હાર દેખાઈ રહી છે એટલે કેટલાક તમારા ક્ષત્રિય સમાજના આગેવાનો જોડે રોજ નિવેદન કરાવો છો પણ હવે કોઈ સમાજ બે પાંચ નેતાઓનો મોહતાજ નથી રહ્યો હવે આખો સમાજ સ્વયંભૂ રીતે અને નહીં ખાલી ક્ષત્રિય સમાજ હું તો ફિલ્ડમાં ફરું છું બધા જ નાના નાના સમાજોની એવી લાગણી છે કે આ લોકોનું અભિમાન આ વખતે ઉતારવું જોઈએ આ લોકોએ જે બેન દીકરીઓનું અપમાન કર્યું છે એનો બદલો આપણે મતથી લેવો જોઈએ અને આ વખતે જે લોકો છે કોઈ લાકડીઓ કે તલવારો લઈને લડવા નથી જવાના પણ સાત તારીખે એક બટન દબાઈ અને આ વખતે સો ટકા અભિમાન ઉતારવા માટે મતદાન કરશે અને જે એમનું અભિમાન છે વડાપ્રધાનનું હોમ મિનિસ્ટરનું કે સી આર પાટીલનું આ વખતે ચાર જૂને જ્યારે રિઝલ્ટ આવે ત્યારે તમે જોજો ગુજરાતમાં પણ ઉતરી જશે અને આખા દેશમાં પણ ઉતરી જશે અચ્છા સાથે કેમ કે પ્રધાનમંત્રી પણ આવે છે અને પ્રધાનમંત્રી આવે છે તો એવું કારણ કે એવું કહેવાય છે ગુજરાતમાં કે પ્રધાનમંત્રી આવે એટલે બધું જ બદલાઈ જાય અમુક લોકો સાથે વાતચીત થાય અને આખી જે એન્ટી વેવ છે એ બધા બીજેપી સાથે જોડાઈ જાય આ વખતે આપને લાગી રહ્યું છે કે આવું પણ થઈ શકે ક્ષત્રિયો જે નારાજ છે એ પણ વાતચીત કરી શકે તમે જોયું હશે કે પ્રધાનમંત્રીશ્રીના આઠથી પંદર વીસ દિવસ પહેલાના ભાષણો અને છેલ્લા અઠવાડિયાના ભાષણોમાં કેટલો બધો ફરક પડી ગયો પહેલાં વિકાસના નામે ચાલીસ વર્ષનું વિઝન આટલા ટ્રિલિયન કે એની ઇકોનોમી એની વાતો થતી હતી હવે મંગલસૂત્રની વાત થાય છે ધાર્મિક ધ્રુવીકરણની વાત થાય છે હવે સમાજને જાતિઓની વાત થાય છે હવે આનામાં તો ઓબીસીમાં લોકોની ચિંતા થાય છે આ બધા જ મુદ્દા પરથી જે બહાર આવી રહી છે એનાથી સ્પષ્ટ છે કે હવે પ્રધાનમંત્રીશ્રીને પણ ડર લાગવા માંડ્યો છે કે આપણો જે વિકાસનો ફૂગ્ગો હતો ફૂટી રહ્યો છે આપણે જે ગેરંટીનું ગ્લેમર બતાવ્યું હતું એ ગ્લેમર ઓસરી રહ્યું છે આપણે જે ગેરંટીનો પ્રચાર પ્રસાર કર્યો તો ઘેર ઘેર પત્રિકાઓ વહેંચી હતી કાર્યકર ગેરંટીની પત્રિકા વહેંચવા જાય છે ત્યારે મતદાર પૂછે છે કે ભાઈ દસ વર્ષમાં ગેરંટી આપી હતી પહેલાં એનો તો હિસાબ બતાવો પછી નવી ગેરંટી આપો એટલે હવે કોઈ મોદીની ગેરંટી ચાલતી નથી કોઈ મોદીના ભાષણ ચાલતા નથી એટલે આ વખતે હજુ પ્રયત્ન તો બધા જ થવાના કારણ કે સત્તા છે પૈસા છે સંસ્થાઓ છે એટલે લોકોને ડરાવવા દબાવવાના બધું જ થવાનું થોડા લોકોને ચર્ચા કરવા એ બોલાવશે દબાણ અહીં આણંદમાં અમારે ગૃહમંત્રી આવ્યા ક્ષત્રિયોને સમજાવવા ગૃહમંત્રીને જ કેમ મોકલવા પડે છે એટલે તમે એમ માનો છો કે ક્ષત્રિયોને પોલીસ એટલે હોમ મિનિસ્ટર આવશે પોલીસની ધાક ધમકી આપશે બીવડાવશે એટલે બધા બી જશે કદાચ બે પાંચ કોઈ આગેવાનો પોતાના સ્વાર્થ માટે કે સંબંધો સાચવવા માટે ચૂપ થઈ જશે પણ સમાજ હવે કોઈ ચૂપ થાય એમ નથી અને હવે તો એટલી હદે છે કે ક્ષત્રિય સમાજની જે બહેનો છે એ પોતે રણચંડી બની છે એ લડાઈનું નેતૃત્વ લઈ રહી છે અમારા આણંદમાં જાઓ તો મલાતજમાં સોજિત્રામાં એ બહેનો ઉપવાસ પર બેઠી અને એમણે કહ્યું કે જો ભાઈઓ લડે નહીં તો અમે તૈયાર છે તો ઓટોમેટિક બહેનોની સાથે બધા જ સમાજો જોડાવાના છે અરે પ્રધાનમંત્રી શ્રી ચોક્કસ આવે એમના ભાષણો સારા હોય છે એટલે ભાષણ પણ કરે પણ આ વખતે ભાષણ પણ નથી ચાલવાના ગેરંટીઓ પણ નથી ચાલવાની આ વખતે લોકોના મનમાં જે દર્ડ છે આક્રોશ છે અને લોકો જે ઈચ્છી રહ્યા છે પરિવર્તન છે એ મુજબ લોકો ચાલવાના અચ્છા તમે કહી રહ્યા છો લોકો એ પ્રમાણે ચાલશે તો ભાજપના નેતા કયા પ્રમાણે ચાલે છે નિલેશ કુંભાણીનો કેસ લઈ લો તમે સુરતની અંદર જે થયું હવે એવું કહેવાય રહ્યું છે અને અમુક નેતાઓ જ કહી રહ્યા છે કે નિલેશ કુંભાણીએ પૈસા લઈને કોંગ્રેસનો દાવ કરી નાખ્યો ના ચોક્કસ તમે જો લોકશાહીમાં માનતા હોય તમે જો કામ કર્યા હોય તમને તમારા કામ ને શાસન પર વિશ્વાસ હોય તો શું કામ આવા કાવા દાવા કરવા પડે તમારે શું કામ લોકોને ખરીદવા પડે છે શું કામ લોકોને ડરાવા ધમકાવવા પડે છે શું કામ લોકોની સરકારો તોડવી પડે છે શું કામ લોકોને ઈડી કે સીબીઆઈથી ડરાઈને જેલમાં પૂરવા પડે છે એનો સ્પષ્ટ મતલબ છે કે તમને તમારા દસ વર્ષના શાસન પર વિશ્વાસ નથી તમે કરેલા કામો પર વિશ્વાસ નથી તમને તમારા જે પેચ પ્રમુખો બનાવ્યા છે કે પેજ સમિતિઓ બનાવી છે જે સંગઠનની તમે વાહવાહી કરો છો કે આખા વિશ્વની સૌથી મોટી પાર્ટી એ સંગઠન પર વિશ્વાસ નથી અને એટલા જ માટે કોઈકને ડરાવવાનો દબાવવાનો ધમકાવવાનો ખરીદવાનો પ્રયત્ન થઈ રહ્યો છે એ નાના લેવલે પણ થઈ રહ્યો છે અને મહારાષ્ટ્રની સરકાર તોડી કે આજે ઝારખંડમાં જોઈ લો કે આજે દિલ્હીના મુખ્યમંત્રી જોઈ લો આ બધા જ જે પ્રયત્નો થઈ રહ્યા છે એ બચવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે અને એમને હાર દેખાઈ રહી છે પણ આ લોકશાહી છે જનતા જનાર્દન સર્વોપરી છે તમે લખી રાખજો કે આ વખતે જનતાએ નિર્ણય લઈ લીધો છે ખાલી સાત તારીખને રાહ જો કોંગ્રેસ પોતાના નેતાને સાચવવામાં નિષ્ફળ નથી રહી કારણ કે આજે કોઈ પણ વ્યક્તિ એવો હોવો જોઈએ કોંગ્રેસે એવા વ્યક્તિને ટિકિટ આપવી જોઈએ કે ગમે તેટલા રૂપિયા મૂકી દે એ વેચાવું જ ના જોઈએ નહીં અત્યારે એવું કંઈ સાબિત થયું નથી કે કોણ વેચાયું કેવી રીતે વેચાય તમે કોઈ વ્યક્તિ તમારી પાસે ફોર્મ ભરવા આવે છે એફિડેટ કરીને આપે છે કે આ સંયુક્ત કોંગ્રેસે બી તો ખોટો ભરોસો મૂક્યો ને કે એના ટેકેદાર એના જ સંબંધી નીકળ્યા જે ફોર્મ ભરાય છે કલેક્ટરશ્રી ચૂંટણી અધિકારી શ્રીની રૂબરૂ ભરાય છે એની ચકાસણી જે તે વખત ફોર્મ લેતી વખત થાય છે કલેક્ટરશ્રીની જવાબદારી હતી એ જે તે વખતે દરખાસ્તદાર જોડે રાખી અને એને કન્ફર્મ કરવાનું હોય છે કે ભાઈ તમે દરખાસ્ત કરી કે કેમ એ દિવસે કોઈ ચકાસણી કે કન્ફર્મ કરવામાં ન આવ્યું ચકાસણી વખતે પુરાવા ઊભા કરીને નિર્ણયો લેવામાં આવ્યા એટલે હું માનું છું કે તંત્ર અને સરકારની જે અંદર સામેલગીરી છે દખલ છે એ પણ શંકાસ્પદ છે આવનારા સમયમાં કોર્ટમાં જ્યારે મેટર આવશે ત્યારે દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે કોણ જવાબદાર છે કોંગ્રેસ પાર્ટીનો કોઈ કાર્યકર કે આગેવાન જવાબ હશે તો એની સામે પાર્ટી કાર્યવાહી કરશે અને કોઈ અધિકારીએ ખોટું કર્યું હશે કોઈ પોલીસ કે બીજાએ જોર જબરજસ્તી કરી છે તો એનો પણ જવાબ આવનારા સમયમાં થશે ચલો આશા રાખીએ કે એ જવાબ જે છે એ જનતા હવે આપશે કારણ કે વોટિંગ સાતમી મે છે અને આપ અહીંયા આ દ્રશ્ય કેમેરા મેનને કહીશ કે આજુબાજુના દ્રશ્ય બતાવે કારણ કે અમે તો એક આ હોટલ ઉપર અહીંયા ઊભા રહ્યા હતા નાસ્તો કરવા માટે નેતાજીની સાથે અને આપ જોઈ શકો છો કે અહીંયા નાસ્તો કરતાં કરતાં અને ખાસ આજે વાતાવરણ પણ બદલાઈ ગયું છે વરસાદ આવી રહ્યો છે અહીંનું આણંદનું વાતાવરણ બદલાઈ રહ્યું છે

વરસાદ પણ ચાલુ છે એટલે ભજીયા અને વરસાદ આ બંનેનું કોમ્બિનેશન છે લોકો વોટ કોની તરફ નાખે છે ચોથી તારીખે આપણને ખબર પડશે ચોથી જૂને અને શું થાય છે દેશમાં કોની સરકાર બને છે તે પણ જોઈશું અને ખાસ કરીને ક્ષત્રિય આંદોલનની અસર આણંદ સીટ ઉપર કેટલી થાય છે તેનું પણ આપણે એનાલિસિસ કરીશું અમિતભાઈ આજે અમારી સાથે જોડાયા તેના માટે ખૂબ ખૂબ આભાર થેન્ક યુ તો આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર